નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મારી ચેનલ ટ્રાવેલ વિથ 5240. મારું નામ છે અમિત મહેતા. અને મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ નડાબેટ. તો નડાબેટ જવા માટે અમે રાધનપુર રહીએ છીએ. રાધનપુરથી લગભગ 70 કિલોમીટર નળેશ્વરી માતાજીનું ટેમ્પલ દૂર થાય છે. તેના માટે જે ભાભરવાળો રોડ છે તે જ આપે સિલેક્ટ કરવો. પછી આપ અમદાવાદથી આવતા હોય કે ગુજરાતના કોઈ પણ જગ્યાએથી, આપ રાધનપુર સુધી આવવું રહ્યું અને રાધનપુરથી ભાભર અને ભાભરથી સુઈગામ આપે આવવાનું રહેશે. ત્યાં સુધીનો રોડ ખૂબ જ સરસ છે. ગાડી આરામથી 100 કિલોમીટર આસપાસ ચાલે છે. હવે અમે જે જગ્યાએ ઊભા છીએ ત્યાંથી ભારત પાક બોર્ડર 40 કિલોમીટર અને નળેશ્વરી માતાનું મંદિર 15 કિલોમીટર જેટલું દૂર છે. પહેલાં અમે આવતા ઘણા વર્ષો પહેલાં તો અહીં ટિકિટ કે કશું હતું નહીં, પણ હવે ટિકિટ કરી છે અને ઘણી બધી વ્યવસ્થા પણ કરી છે. તો પહેલાં આપણે બોર્ડર ઉપર જશું અને જોશું કે શું શું વ્યવસ્થા છે. મિત્રો, હવે નડાબેટ ખૂબ જ થોડું દૂર રહ્યું છે અને અમને વચ્ચે એક આ રસ્તો છે, મારી બિલકુલ પાછળ જોઈ શકો છો. અને અહીંયા થોડું રણમાં પણ આવી શકો છો. અહીં સુકાઈ ગયેલું પાણી છે, આપ દેખી શકો છો. ચારે બાજુ સરસ ફેલાયેલું રણ દેખાય છે. અને મારી એક્ઝેક્ટ પાછળ છે તે રોડ છે. તો નડાબેટ જતાં લગભગ હવે 10 કિલોમીટર દૂર હોય ત્યારે આવું સરસ મજાનું સ્થળ આવે છે. અહીં જોઈ શકાય છે કે ચારે બાજુ એકદમ મસ્ત ફેલાયેલું રણ છે. આ જગ્યાએ આવો. ટિકિટનો દર છે 100 રૂપિયા છે. 12 વર્ષથી ઉપરના લોકો જે પણ હોય તેમની 100 રૂપિયા ટિકિટ છે, અને 12 વર્ષથી નાના બાળકો હોય 3 વર્ષ સુધીના તેમની ટિકિટ 50 રૂપિયા છે. સાથે ખાસ આધાર કાર્ડ કે કોઈ પણ એક ડોક્યુમેન્ટ ખૂબ જ જરૂરી છે, તો તે લાવવાનું ના ભૂલતા, અન્યથા પ્રોબ્લેમ થઈ શકે છે. અને ડિજિટલ એન્ટ્રી થાય છે અને આ ટાઈપનો એક બેલ્ટ આપે છે સામે ટિકિટ માટે. મિત્રો, અંદર એન્ટ્રી લઈ ચૂકી છે. અહીં ડિજિટલ કેમેરાથી બોર્ડરનું શૂટિંગ કરવાની મનાઈ છે, બાકી આસપાસના એરિયાનું કરવાનું છૂટશે. તો ખાણીપીણીનું બહુ ટેન્શન નથી મિત્રો. અહીં મારી પાછળ દેખાય છે તેમ અહીં ફૂડ કોર્ટ અને બધી ફેસિલિટી અવેલેબલ છે, જેમાં ઓનેસ્ટ જેવી હોટલ પણ સામેલ છે. ચારે બાજુનો મારી પાછળનો બિલકુલ નજારો જોઈ શકો છો. આ છે ત્યાંથી એન્ટ્રી થયેલી. આ બાજુ ફૂડ કોર્ટ છે અને આ બાજુ પણ ફૂડ કોર્ટ બતાવવામાં આવેલું છે. પાછળ જે દેખાય છે તે એડવેન્ચર પાર્ક અને બાળકો માટે સરસ એક્ટિવિટી છે. જેમ જેમ આગળ જશું તેમ આપણે જોતા રહીશું. મિત્રો, અહીં જોવાનું ઘણું બધું છે. જેમાં પાછળ દેખાય છે તે નડાબેટ દ્વાર છે. અહીં તેમનું મ્યુઝિયમ, પ્રદર્શની વગેરે છે અને કિડ્સ એક્ટિવિટી પણ ઘણી બધી છે. પણ સૌથી પહેલાં શરૂઆતમાં મને રેકમેન્ડ કરેલું છે કે તમે બોર્ડર જઈ આવો, કે જેથી તડકો થાય તો પાછળથી આ જોવું ઇઝી પડે. બોર્ડર ઉપર તડકામાં બહુ મજા નથી આવતી. આ ઉપરાંત તમે અહીં જોઈ શકો છો પાછળ જે અલગ અલગ છે. આ સામે દરવાજો દેખાય છે જ્યાંથી નળેશ્વરી માતાના મંદિરે ફરીને જવાય છે. અહીં જે આ તેમનું મેમોરિયલ મેન છે તે બનાવેલું છે અજય પ્રહરી. તો સૌથી પહેલાં આપણે બોર્ડર જ જશું અને ત્યારબાદ આ બધું જોઈશું. આવી રીતની અહીં બસો પડેલી જ હોય છે. બસ જેવી ભરાય કે તરત ઉપડે છે તે ટાઈપની વ્યવસ્થા છે. મિત્રો, બોર્ડર ઉપર આવી ચૂક્યા છીએ. અહીં જે બસ રોકાઈ છે તે 1/2 કલાક માટે રોકાયેલી છે. પવન ખૂબ જ છે. પાછળ દેખી શકો છો એ ભારત પાકિસ્તાનની બોર્ડર છે. બિલકુલ અહીંથી 250 મીટર જેટલું દૂર જ પાકિસ્તાન છે. અહીં બાથરૂમ, પાણી વગેરે બધી વ્યવસ્થા છે. પાછળ દેખાય છે તે વ્યૂ પોઈન્ટ છે. ત્યાંથી ઉપર ચડી અને આસપાસના રણનો નજારો દેખી શકાય છે. અને અહીં બાળકોને રમવા માટે કેટલીક એક્ટિવિટી છે.
અને આ છે એ બોર્ડર એરિયા પાછળ છે. મિત્રો તો આ બિલકુલ બોર્ડરનો નજારો છે, આપ દેખી શકો છો. આ તારની ફેન્સિંગ છે, તેની પાછળ જે દેખાય છે તે બિલકુલ બોર્ડર છે. અહીં બિલકુલ પાછળ ભારતનો રાષ્ટ્રધ્વજ જે ફરકાવવામાં આવેલો છે, અને આ વ્યૂ ડેસ્ક છે, ત્યાંથી બોર્ડરનો સંપૂર્ણ નજારો મળે છે. બિલકુલ પાછળ અહીંથી થોડા મીટર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ન્યુટ્રલ એરિયા હોય છે, કે જે બંને દેશોની સરહદ તરીકે ઓળખાય છે, અને તેની પાછળ પાકિસ્તાન સરહદ હતી. એટલે કે આ તાર સુધી જે આપણું ભારત નથી હતું, પણ તેના પણ 50 કે 100 મીટર સુધી ભારત હોય છે, પણ તે બફર ઝોન તરીકે ઓળખાતો એરિયા છે, કે જ્યાં ભારત અને પાકિસ્તાન બંને દેશોના લોકો હોય છે, બંને દેશો માટે કોમન બોર્ડર હોય છે. મિત્રો અહીં ભાઈ હાજર છે, તે બોર્ડર વિશે માહિતી આપે છે કે શું શું છે અહીં જોવાલાયક અને નજીક શું શું છે. કચ્છનું રણ કહેવાય ત્યાં સુધી, અને આમ છે બાઘા બોર્ડર સુધી. આપણા જવાનો વચ્ચેનો એરિયા બફર ઝોન કહેવાતો હશે ને, વચ્ચેનો એરિયા જે છે, વચ્ચેનો એરિયા કહેવાય કે નહીં, એ પાકિસ્તાનનો છે. કહેવાનો મતલબ એ લોકોને જો પાકિસ્તાનમાં ચડેલા એ લોકોની ખેતીવાડી નજીક જ આવેલી છે. પેલો પિલર લગાવેલો છે ત્યાં સુધી બંનેનું કોમન. હા, એટલે ભાઈ આપણે જે ઇન્ડિયા વાળોએ કામ કરેલો છે, પિલર આપણે ઇન્ડિયા વાળોએ મારેલું છે. એ પિલર સામે દેખાયેલો 150 મીટર છોડીને આપણામાં બોર્ડર બનાવેલી છે. અહીં બોર્ડર વિશે માહિતી મળી રહે છે આપને, અને કેટલું નજીક છે, સામે પાકિસ્તાન દેખાય છે. મિત્રો અહીં ઉપર આવી ચૂક્યો છું, આ છે સેલ્ફી પોઈન્ટ તરીકે ઓળખાતો વિસ્તાર છે. અહીંથી તમને સૌથી મસ્ત નજારો આવતો હોય તો તે આવે છે. પાછળ દેખી શકો છો સરસ રણનો નજારો આવે છે. સામે દેખાય છે તે એક બીજો વ્યૂ પોઈન્ટ છે, જે હાલમાં ટુરિસ્ટ માટે બંધ કરવામાં આવેલો છે. બાકી પહેલા ત્યાં આવતા ત્યાં એક ટેન્ક પણ રાખેલી છે, અને તે આનાથી ઊંચો છે, પણ તે શિયાળા દરમિયાન વધારે મજા આવે એવો છે. બાકી અહીંથી તમે રણની સુંદરતા નિહાળી શકો છો. આ બાજુ છે તે જે મેઇન બોર્ડરની ચોકી છે તે બધું છે. પાછળ જે ડેવલપ કરવામાં આવેલો એરિયા છે, અને આ બોર્ડર દેખાય છે. આ બાજુ સીધું જ આગળ જે બોર્ડરની રોડ છે તે દેખાય છે, અને જે પાછળનો એરિયા છે તે પાકિસ્તાન છે. બિલકુલ 150 મીટર પાછળ જ પાકિસ્તાન દેખાય છે. મિત્ર તો આ હતું નડાબેટમાં બોર્ડર દર્શન, અને અહીંની ખાણીપીણી અને હરવા ફરવાનું. અહીં તમે સવારે આવો તો બપોર થઈ જાય છે, ખાણીપીણી પણ વાંધો આવે તેમ નથી, અને બોર્ડરના દર્શન પણ સારા એવા થાય છે. મિત્રો તો બધું જોયું, બાજુમાં રણનો પણ નજારો માણ્યો. હવે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ, પણ બ્લોગ થોડો લાંબો થઈ જતા એ બીજા પાર્ટમાં બતાવું છું.